દાહોદમાં દર્દીને હોસ્પિટલમાં બેડ ન મળતા રિક્ષામાં સારવાર અપાઈ છે. કોરોના દર્દીને રિક્ષામાં ઓક્સિજનના બાટલા ચડાવ્યા છે. ખાનગી હોસ્પિટલની બહાર રિક્ષામાં ઓક્સિજન અપાયો. દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો. વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો ભયાનક આ દ્રશ્યો. બેડ નથી, જગ્યા નથી, લાઈન પર લાઈન, 108 નથી મળી રહી. આવી પરિસ્થિતિની વચ્ચે રિક્ષા જ 108નો ભૂમિકા ભજવી રહી છે. અને આપ જોઈ શકો છો પરિસ્થિતિ શું બની રહી છે. વ્યક્તિને ખુદ રિક્ષામાં જ સારવાર આપવામાં આવી રહી છે. ઓક્સિજન નું લેવલ ખતમ. તો આ પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે ભયાનક પરિસ્થિતિ. અને આપ જોઈ શકો છો સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હરીન અમારી સાથે. હરીન, એક વ્યક્તિને રિક્ષાની અંદર બોટલ ચડાવવામાં આવે છે અને તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. આનાથી ભયાનક પરિસ્થિતિ શું હોઈ શકે? જે જો વાત કરીએ, સમગ્ર દાહોદ જિલ્લામાં માત્ર એક સપ્તાહમાં 500 ઉપરાંત પોઝિટિવ કેસો નોંધાયા છે. મોતનો જો આંકડો કહેવામાં આવે તો સરકારી આંકડા અને જે ગ્રાઉન્ડ લેવલ પર સ્મશાનમાં જે રોજે ડેડ બોડીઓ આવે છે તે જોતા ભયાવહ દ્રશ્યો સમગ્ર દાહોદ જિલ્લામાં સર્જાયા છે. કેચીઓ ફૂલ છે, એમ્બ્યુલન્સો લોકોને મળતી નથી, ઓક્સિજનની સમગ્ર જગ્યાએ અછત છે, ખાનગી તેમજ સરકારી દવાખાનાઓમાં બેડ હાઉસફુલ છે. ત્યારે હવે કેટલાક પેશન્ટો જેમને ઓક્સિજનની જરૂર છે તેઓ દાહોદમાં કેટલીક જગ્યાએ ઓક્સિજનના બાટલાના 10,000 રૂપિયા ડિપોઝિટ મૂકી અને રિક્ષામાં જ સારવાર લેવાની શરૂઆત કરી છે. કારણ કે દવાખાનાઓ જે છે ખાનગી તેમજ સરકારીમાં બેડો ફૂલ હોવાથી ઓક્સિજનની અછત છે. તેના કારણે કેટલાક દર્દીઓ પોતે જ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે અને દવાખાનાની બહાર ડોક્ટરને બોલાવી અને સારવાર લઈ રહ્યા છે તેવા દ્રશ્યો દાહોદ જિલ્લામાં હાલ જોવાઈ રહ્યા છે. જી બિલકુલ બિલકુલ આભાર. આખરે આ ભયાનક દ્રશ્યો, ભયાનક દ્રશ્યો દાહોદમાંથી પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી આ પ્રકારના દ્રશ્યો જે આવી રહ્યા છે. આપણી સિસ્ટમ, આપણી પરિસ્થિતિ સામે સવાલ ચોક્કસ ઊભા કરી રહ્યા છે.